અંકલેશ્વરના ચોથી જાગીરના પહોળીઓએ અનોખી મતદાન જાગૃતતા રેલી યોજી મતદારો જોક લખી કંકોત્રી અને કરી અપીલ ચોક્કસ કરજો મતદાન. સોશિયલ મીડિયાના પત્રકારોએ ખાસ રીલ બનાવી મતદારોને સહપરિવાર મતદાન કરવા આહવાન કર્યું. આમ તો લગ્નની જાન નીકળે એટલે સહેનાઈ અને સંગીતની સુરાવલી વચ્ચે જાનૈયાઓ ઝૂમી ઉઠતા હોય છે. જોકે આજે અંકલેશ્વરના માર્ગો ઉપર અનોખી જાન નીકળી હતી. અંકલેશ્વરના પત્રકારોએ મતદારોને જાગૃત કરવા જાન સ્વરૂપે મતદાન જાગૃતતા રેલી યોજી હતી. ભરૂચ જિલ્લા લોકસભા બેઠક માટે આગામી 7મી મેના રોજ યોજનાર ચૂંટણી અગાઉ મતદારોને પોતાના મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા પ્રેરિત કરવા વહીવટીતંત્ર ઉપરાંત વિવિધ સંસ્થાઓએ જે સામૂહિક પ્રયત્નો આદર્યા હતા તેમાં અંકલેશ્વરના પત્રકારોએ નવતર અભિગમ સાથે મતદાન જાગૃતતા રેલી યોજી હતી. અંકલેશ્વરના સમસ્ત પત્રકાર સમુદાય લોકશાહીના આ મહાપર્વને ઉત્સવની રીતે ઉજવાય તે માટે ખાસ મતદારોને મત આપવા અપીલ કરતી અનોખી કંકોત્રી પ્રકાશિત કરી તેનું વિતરણ મતદાન જાગૃતતા રેલી દરમિયાન કર્યું હતું. સવારે અંકલેશ્વર નગરપાલિકા વિસ્તારમાં તો સાંજે નોટિફાઈડ રહેણાંક વિસ્તારમાં આ રેલી ફરી હતી, જેમાં લગ્ન પ્રસંગમાં જેમ જાન નીકળે તેવો માહોલ ઊભો કરાયો હતો. રેલીની સાથે સાથે બે સ્થળોએ લોકોને મતદાન માટે પ્રેરિત કરતા સિગ્નેચર કેમ્પેઇન બોર્ડ મુકાયા હતા, જેમાં રહેદારીઓએ ઉત્સાહભેર પોતાના હસ્તાક્ષર કરી હું મત આપીશ મારા પરિવાર સાથે એવી અપીલને આત્મસાત કરી હતી. આ રેલીમાં મત માટે અપીલ કરતા અનેક સૂત્રો સાથેના પ્લે બોર્ડ પર નિર્દેશિત કરાયા હતા. તો દિવસ દરમિયાન સોશિયલ મીડિયામાં મતદાન કરવાની અપીલ સાથેની રીલ્સ વાયરલ કરવામાં આવી હતી. સહેનાઈની સુરાવલી સાથે આ રેલી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ત્યારે આકર્ષણનું કેન્દ્ર બની હતી. તો કેટલીક સંસ્થાઓ રેલીનું માર્ગમાં સામેલ પણ કર્યું હતું. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ.